ભરૂચ એ ડિવિઝન પોલીસ એપ જૂની મામલતદાર કચેરીની સામે એકતાનગરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 2.70 લાખથી વધુનો મુદ્દા માલ કબજે કરી 2 બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા, તેમજ તેમને ઝડપી પાડવાની કવાયત પણ હાથ ધરી હતી. બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પીઆઈ વીયુ ગદડિયાના માર્ગદર્શન હેઠળ તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન બાતમી મળી હતી કે જૂની મામલતદાર કચેરીની સામે એકતાનગરમાં રહેતો બુટલેગર હાર્દિક ઉર્ફે જોન રમેશ ટેલર વિદેશી દારૂનું વેચાણ કરવા માટે મંગાવ્યો છે અને હાલ ડુંગળી શેરપુરામાં રહેતો બુટલેગર જાવેદ શેખ ઇકો કારમાં આપવા આવેલો છે અને વિદેશી દારૂ ઉતારવાની તૈયારી કરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર દડોદા પાડ્યા હતા. પોલીસના દડોદાને પગલે બંને ઇસમો સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા. પોલીસને ઇકો કાર અને એક્ટિવા ઉપરથી વિદેશી દારૂની 108 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 15,000નો દારૂ અને 2 વાહનો તેમજ ફોન મળી કુલ 2.70 લાખનો મુદ્દા માલ કબજે કરી બંને ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ગતરોજ સાંજે 5 કલાકે ભરૂચ ડિવિઝન પોલીસે આ કામગીરી હાથ ધરી હતી.